નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડિયો હું લઈને આવીશું આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદભુત અને એક દિવ્ય અને એક ચમત્કારિક એક જડીબૂટી સમાન એક વનસ્પતિ લઈને આવીશું જે તમે મારા કેમેરા સમા નજારો જોઈ શકો છો આ ટાઈપની હોય છે વેલ ટાઈપની હોય છે અને જેની વેલ છે ને કાલેંગડા ટાઈપની હોય જોઈ શકો છો જે રીતે કાલેંગડું આપણે નહીં ખાતા પાછી જેલું હોય જે મેઠું હોય ને આપણે શાક નહીં બનાવીને ખાતા કાલિંગડાને એવી હોય છે અને એનું ફળે પણ કાલિંગડા જેવું હોય છે તમને એવું લાગે છે પહેલી નજરે જોતા આમ એવું લાગતું હોય કે આ કાલિંગડું જ છે પણ વાસ્તવના અંદર આ કાલિંગડું નહીં આ વનસ્પતિનું નામ છે તુહડું છે એટલું યાદ રાખજો શું કહેવામાં આવશે તુહડું કહેવામાં આવે છે હા એક બીજી વાત કરેલું સાથીઓ જો તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખતા હોય અને એનો ઉપયોગ આયુર્વેદ દ્રષ્ટિ કઈ રીતે કરો છો એ પણ મને જરૂર કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ વનસ્પતિને અલગ અલગ નોંધથી ઓળખવામાં આવશે ખાસ કરીને આ તુહડું વનસ્પતિ છે ને ઉનાળાની અંદર વધારે જોવા મળશે એટલું યાદ રાખજો એટલે કે વરસાદ વરસાદ પડતો ના હોય અને પોણીની અછત હોય એવા તાકડે આ તુહડું છે ને ઉગી નીકળશે એટલે કે એની વનસ્પતિ ઉગી નીકળશે અને આ રીતે વેલ ટાઈપની હોય છે જોઈ શકો છો એ મારા કેમેરા સમક્ષ આયુર્વેદ દ્રષ્ટિએ આ વનસ્પતિનો ઉપયોગ છે ને શરીરની ગરમી દૂર કરવા માટે થાય છે એટલું યાદ રાખજો અને આ તૂહડું એટલું બધું કડવું હોય છે ને કે કંઈ ના શકાય ઓનો જો તમે પગના અંદર ફોડશો ને તો એનો સ્વાદસન જીભી અટશે અટકશે એટલું યાદ રાખજો અને આ તુહડું છે કડવું હોવાથી ઓનું શાક બનાવીને ખાવાથી જીના અંદર ડાયાબિટીસને મટાડશે એટલું યાદ ડાયાબિટીસને કંટ્રોલમાં કરે છે કારણ કે ડાયાબિટીસનો ઈલાજ કરે છે કારણ કે જો તમારા શરીરના અંદર અતિશય ગરમી રહેતી હોય પિતદોષ્ટ રહેતો અને શરીર એકદમ ગરમ ગરમ લાઈ રહેતું અગનજુદ અગનજુદ્ધ રહેતું અને રાતે ઊંઘ ના આવતી હોય મસ્ત મજાની અને જો તમારા શરીરને એકદમ ઠંડુ કરવું હોય ને તો તમારે શું કરવાનું છે આ જે તુહડાનું જે ફળ આવે છે તે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો આ મોટા મોટા ફળ આવે છે એમના વચ્ચેથી બે ટુકડા કરી નાખવાની રાતે ઊંઘવાના ટાઈમે જે પગના તળી આવી છે ને એ કહવાનો એનો રસ કહવાનો એટલું યાદ રાખજો કહો તો આનો રસ ગાઢીને તમે એ તુહડાનો જે તમારા પગના તળીએ કહશો બરાબરની માલિશ કરશો બરાબરની અડધો કલાક સુધી માલિશ કરશે પછી ઉઈ જશે અને નિયમિત આવો પ્રયોગ પંદર દાડા આખો તો વીસ દાડા સુધી કરશે તો તમારા શરીરના અંદર જે ગરમી રહેતી છે જે પિત્તદોષ રહેતો છે અતિશય પ્રકારની ગરમી રહેતી છે ગરમી તમે સહન કરી શકતા ન હોય અને એ ગરમીને દૂર કરવી હોય તેના માટે થઈને તોહડું ખૂબ રૂપયોગી છે એટલું નથી જો તમને તવચાની લગતી બીમારી રહેતી હોય દાજ ખાજ ખુજલી ધાધર જેવી સમીક્ષા રહેતી હોય ખરજવું રહેતું હોય તો તમે ઓને બે ટુકડા કરીને જે જગ્યાએ ખરજવું રહેતું ધાધર રહેતી એ જગ્યાએ તમે મસોળશો એટલે કે માલિશ કરશો એના રસની અને બરાબરનું ઘસશો ને અને અઠવાડિયુંથી એવી કિયા કરશો રાતે ઊંઘવાના ટાઈમે તો તમને જે દાજ ખાજ ખુદલી ધાધર જેવી જેવી સમીક્ષા રહેતી છે ને એ પણ મટી જશે એટલું યાદ રાખજો એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ ફળ છે ને અતિશય કડવો આવશે એટલું યાદ રાખજો અને અતિશય કડવાશવાળું શાક વાળીએ ઘડીએ ખા ના કરવાનું અઠવાડિયાની અંદર બે ત્રણ વખત ખાવું એટલું યાદ રાખજો પણ વધારે પડતું ખાવું ને ન કે અતિશય વધારે ખાવાથી ઉલટી પણ થઈ શકે છે એની સાઈડ ઇફેક્ટ પણ થઈ છે એટલું યાદ રાખજો આમતો પર આ તોહડું છે ને ગુણોનો ભંડારવાળું છે એટલું યાદ રાખજો કારણ કે મુલે મળતું નહીં એટલી વાત કારણ કે બજારના અંદર ઓની કિંમત વધારે હોય છે અને ખાસ કરીને આ જોવા મળશે તો હોળાની અંદર વધારે જોવા મળે છે એટલું યાદ રાખજો કારણ કે હવે ચોમાસું આવ્યું છે અને ચોમાસાની અંદર કંઈક બીજ હોય ઊજી નીકળે એના કારણે આવું દેખાય છે ને ખાસ કરીને ઉનાળાની અંદર વધારે જોવા મળે છે અને પાછી પાછીએ જઈશું મોમકાંટા માની લો કે તમારે ડાયાબિટીસને કંટ્રોલમાં કર્યું હોય તો આવું એક આદું ફળ લઈ લેવાનું રાતે ઊંઘવાના ટાઈમે અને પગ અને પગને જે તળી આવે ને એ બરાબરનું ફોડવાનું એટલે બે લેવાના બે બે પગના તળીએ ફોડવાના એટલે કે એની જે કડવાશ છે ને તમારા જીબે પર છે તમે જો ઘાટા ગળ્યું ખાશો ને તો કોઈ વધુ આવશે નહીં એટલું યાદ રાખજો એટલે કે કોઈ મિસ્ટેક થશે નહીં કારણ કે ઓની કડવાશ તમારા શરીરના અંદર છે ને તો એ શુગર લેવલના પ્રમાણને ઘટાડશે અને ગ્લુકોઝ લેવલના પ્રમાણને ઘટાડશે હા મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ એ પણ મને કોમેન્ટના અંદર જરૂર જણાવજો કે આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો તમે તમારા એરિયાની અંદર આ તુહડાને પ્લસ કઈ રીતે ઉપયોગ કરો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો પ્લસ એક બીજી વાત કરી લો કે તમે જો મારી ચેનલના અંદર જો નવા હો તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બલાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોયનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એને લગતો જરૂર વિડીયો બનાવે મિત્રો તે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય શિવ ટાટા